નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પરિસ્થિતિકીય પિરામિડની ચર્ચા કરશું. ઇકોલોજિકલ પિરામિડ, એટલે આપણે ડેફિનેશન જોતા જઈએ કે અનુક્રમિત પોષક સ્તરે ઉત્પાદકો, પછી તૃણારીઓ, માંસાહારીઓ, આમ સિક્વન્સમાં ક્રમ બાય ક્રમ અનુક્રમિત પોષક સ્તરે પોષક રચના અને કાર્યકીના સાંકેતિક નિરૂપણને પરિસ્થિતિકીય પિરામિડ કહેવાય. એટલે એક પછી એક પોષક સ્તરને આપણે સાંકેતિક રૂપે જ્યારે આ ગોઠવીએ ત્યારે બનતી રચનાને પરિસ્થિતિકીય પિરામિડ તરીકે ઓળખવામાં આવે છે. આ પરિસ્થિતિકીય પિરામિડમાં એનો પાયો અથવા તો બેઝ ઉત્પાદકોથી રચાય છે. પરિસ્થિતિકીય પિરામિડનો પાયો અથવા તો બેઝ ઉત્પાદકોથી રચાય છે, જ્યારે એની ટોચ ઉચ્ચ માંસાહારીથી બને છે. ક્રમિક રીતે આપણે પિરામિડના આકારથી પરિચિત હોય બધાય, તો આ પાયો છે, આ ઉત્પાદકથી રચાય, ત્યાર પછી તૃણાહારીઓ, માંસાહારીઓ, માંસાહારીઓ, આ રીતના ક્રમિક રીતે સ્ટેપ બાય સ્ટેપ ઉત્પાદકો પ્રાથમિક માંસ, પ્રાથમિક ઉપભોગી, દ્વિતીય ઉપભોગીઓ, તૃતીય ઉપભોગીઓ, ક્રમિક રીતે એક પછી એક પછી એક પોષક સ્તરની રચનાને આપણે જ્યારે ગોઠવતા જઈએ ત્યારે જે આકાર બને એ આકારને કહેવામાં આવે છે, સાંકેતિક નિરૂપણને કહેવામાં આવે છે પરિસ્થિતિકીય પિરામિડ. પરિસ્થિતિકીય પિરામિડની ટોચ સામાન્ય રીતે સાંકડી હોય અને પાયો કેવો હોય છે, ઓળો હોય છે. આકારને આધારે આ પિરામિડ જુદા જુદા પ્રકારોમાં, અને સીધો પિરામિડ કહેવાય, ઊંધો પિરામિડ પણ હોય, સ્પિન્ડલ શેપ પિરામિડ પણ જોવા મળે. હવે પિરામિડને જુદા જુદા ત્રણ પ્રકારોની અંદર વહેંચવામાં આવે છે. સામાન્ય રીતે ત્રણ પ્રકારોમાં પિરામિડ વહેંચાય છે. પહેલું, સંખ્યાને ધ્યાનમાં લઈ તો સંખ્યાકીય પિરામિડ, પિરામિડ્સ ઓફ નંબર, જો જવહરને ધ્યાનમાં લે તો જવહર પિરામિડ, જવહર મીન્સ કે બાયોમાસ, પિરામિડ્સ ઓફ બાયોમાસ, જો આપણે ઉર્જાને ધ્યાનમાં લઈ, શક્તિ એનર્જી, ઉર્જા પિરામિડ, પિરામિડ્સ ઓફ એનર્જી, આમ કુલ ત્રણ પ્રકારના પિરામિડ છે. સંખ્યાકીય પિરામિડ, જવહર પિરામિડ, ઉર્જા પિરામિડ. હવે આપણે સંખ્યાકીય પિરામિડની ચર્ચા કરતા જઈએ. સંખ્યાકીય પિરામિડની ચર્ચા કરતા પહેલા પિરામિડ વિશેની કેટલીક અન્ય માહિતીઓ છે એ પણ આપણે જોઈએ છીએ. સંખ્યાકીય પિરામિડ પહેલા આપણે
કેટલાક અન્ય મુદ્દાઓ જોવાના છે પોષક પિરામિડના, કે કોઈ પણ પિરામિડમાં સંખ્યા, જીવભાર કે ઉર્જાની જ્યારે આપણે ગણતરી કરતા હોય, મીન્સ કે આપણે કોઈ પણ નિવસન તંત્રની અંદર સંખ્યાકીય પિરામિડ બનાવતા હોય, જીવભાર પિરામિડની રચના કરવી હોય કે ઉર્જા પિરામિડની રચના કરવી હોય, ત્યારે જે તે નિવસન તંત્રના દરેક પોષક સ્તરે હાજર રહેલા બધા જ સજીવોને ધ્યાનમાં લેવામાં આવે. એટલે કે આપણે કોઈ પણ પિરામિડની રચના કરીએ, કોઈ એક નિવસન તંત્રમાં દાખલા તરીકે જંગલ લઈ લઈએ અને આપણે જંગલના નિવસન તંત્રનો જો પિરામિડ બનાવવો છે, સંખ્યાકીય પિરામિડ બનાવવો હોય તોય ભલે, પછી એનો ઉર્જા પિરામિડ બનાવવો હોય તોય ભલે, અને પછી એનો જીવભાર પિરામિડ બનાવવો હોય તોય ભલે, પરંતુ દરેક પિરામિડની રચના કરીએ ત્યારે દરેક પોષક સ્તરે હાજર રહેલા દરેક સજીવોને ધ્યાનમાં છે એ લેવામાં આવે છે. પિરામિડમાં એવું પણ બને કે ક્યારેય કોઈ એક વ્યક્તિ કે સજીવ છે એ એક સમયે એક કરતાં વધારે પોષક સ્તરમાં પણ હાજર હોય. કેટલાક સજીવો એક સમયે એક કરતાં વધારે પોષક સ્તરમાં પણ હાજર જોવા મળે છે. અને બીજું ખાસ યાદ રાખવું કે પોષક સ્તર છે એ પિરામિડનો ક્રિયાત્મક સ્તર છે, ક્રિયાત્મક લેવલ છે. પોષક સ્તર એ પિરામિડના ક્રિયાત્મક સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે. પોષક સ્તર એ કોઈ જાતિનું પ્રતિનિધિત્વ કરતું નથી. આ યાદ રાખજો ખાસ, કે પોષક સ્તર એ પિરામિડમાં ક્રિયાત્મક સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે, કોઈ જાતિનું પ્રતિનિધિત્વ કરતું નથી. અને કોઈ પણ એક જાતિ એક સમયે એક નિવસન તંત્રમાં, કોઈ પણ એક જાતિ એક સમયે એક નિવસન તંત્રમાં એક કરતાં વધારે પોષક સ્તરે હાજર હોય છે. જેમ કે ચકલી જ્યારે બીજ ખાય, ફળ ખાય, દાણા ખાય ત્યારે પ્રાથમિક ઉપભોગી છે, તો જ્યારે ચકલી ઈયળ કે અન્ય કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે ત્યારે ચકલી છે એ દ્વિતીય ઉપભોગી થઈ ગઈ, માંસાહારી થઈ ગઈ. આમ એક જ જાતિ ચકલી એક જ નિવસન તંત્રમાં અલગ અલગ પોષક સ્તરે જોવા મળે છે. શું વિચારો આપણે મનુષ્ય કયા પોષક સ્તરમાં મૂકી શકશું? તો કે મનુષ્ય જ્યારે ધાન્યનો ખોરાક તરીકે ઉપયોગ કરે તો ત્યારે દ્વિતીય પોષક સ્તર તૃણાહારી તરીકે આપણે હર્બી વર્ષની અંદર મૂકશું. જ્યારે મનુષ્ય ખોરાક સ્ત્રોત તરીકે છે એ કોઈ મીટ માંસનો ઉપયોગ કરે તો ત્યારે એ માંસાહારીના પોષક સ્તરની અંદર વહી જશે, ત્રીજા પોષક સ્તરમાં આવી જશે, પ્રાથમિક માંસાહારી થશે. આમ સજીવ ખોરાકનો સ્ત્રોત શું લે છે એના ઉપર એના કયા પોષક સ્તરમાં ગોઠવાશે એનો આધાર છે. એટલે મનુષ્યને આપણે જ્યારે કોઈ એક ચોક્કસ પોષક સ્તરમાં મૂકી શકતા નથી. આપણે જ્યારે કોઈ પણ એનિમલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણું પોષક સ્તર બદલી જાય છે. જ્યારે આપણે પ્લાન્ટ પ્રોડક્ટ્સનો સીધો ઉપયોગ કરીએ છીએ તો ત્યારે આપણે દ્વિતીય પોષક સ્તરમાં આવી જાય. હવે આપણે જોવાનું છે પિરામિડના પ્રકારોમાં સંખ્યાકીય પિરામિડ. તો હવે આપણે સંખ્યાકીય પિરામિડમાં જોતા જઈએ. સંખ્યાકીય પિરામિડ દરેક પોષક સ્તરે વ્યક્તિગત સજીવોની સંખ્યા દર્શાવે છે. સંખ્યાકીય પિરામિડ દરેક પોષક સ્તરે વ્યક્તિગત સજીવોની સંખ્યા દર્શાવે છે. સંખ્યાકીય પિરામિડ આપણને તે સીધા એટલે કે પિરામિડ આકારના આધારે સીધા અપરાઇટ પિરામિડ, ઊંધા એટલે કે સીધા પિરામિડનો આકાર આ પ્રકારનો હોય, ઊંધા પિરામિડને ઇન્વર્ટેડ પિરામિડ તરીકે ઓળખાય, આ પ્રકારના સીધા પિરામિડ
ઊંધા પિરામિડ એટલે કે ઇન્વર્ટેડ પિરામિડ, અને સ્પિન્ડલ છે સ્પિન્ડલ આકાર. સ્પિન્ડલ શેપ, સ્પિન્ડલ શેપ પિરામિડ. જેમાં ઉત્પાદકોનું પોષક સ્તર નાનું, એની ઉપર નબળા સજીવોનું પોષક સ્તર મોટું હોય, પાંચું પોષક સ્તર નાનું થઈ જાય, એટલે કે એ આવા આકારના મળે આપણને. આ સ્પિન્ડલ શેપ પિરામિડ છે. સંખ્યાકીય પિરામિડ આ ત્રણ આકારોની અંદર આપણે પ્રાપ્ત થાય, સીધા પિરામિડ, ઊંધા પિરામિડ અને સ્પિન્ડલ આકારના પિરામિડ. હવે આપણે ત્રણેયના એક એક એક્ઝામ્પલ દ્વારા સંખ્યાકીય પિરામિડની ચર્ચા કરતા જઈએ, કે સીધા પિરામિડની ચર્ચા કરીએ. સંખ્યાકીય સીધા યાની કે અપરાઇટ પિરામિડ, એના એક્ઝામ્પલ તરીકે લઈએ તો તળાવના પિરામિડ, તૃણ પ્રદેશના સંખ્યાકીય પિરામિડ, વન પ્રદેશના સંખ્યાકીય પિરામિડ. આ બધા સંખ્યાકીય પિરામિડ સીધા હોય છે, જેમાં ઉત્પાદકો કોઈ પણ પિરામિડમાં પાયો ઉત્પાદકો દ્વારા રચાય, ઉત્પાદકો સૌથી વધારે હોય. તળાવની અંદર જોઈએ તો ઉત્પાદક તરીકે ફાયટોપ્લાન્ક્ટોન, ફાયટોપ્લાન્ક્ટોન કોઈ એક તળાવના મુખ્ય ઉત્પાદક છે. જે ફાયટોપ્લાન્ક્ટોનના ઉદાહરણ આપણે 11th બીજા ચેપ્ટરમાં આવી ગયા, જેમ કે ડાયટમ્સ, ફાયટોપ્લાન્ટોન્સ કેટલી બધી સંખ્યામાં, કારણ કે ફાયટોપ્લાન્ક્ટોન્સ છે યુનિસેલ્યુલર એક કોષી છે, ખૂબ વધારે સંખ્યામાં હોય એટલે એની સંખ્યા ખૂબ વધારે થાય, એટલે એનું લેયર ખૂબ મોટું દર્શાવવું પડે. યુનિસેલ્યુલર એક કોષી છે. ડાયટમ્સ આપણે 11th બીજા પાર્ટમાં ક્રાઇસોફાઇટની અંદર પ્રોટિસ્ટામાં આવી ગયેલું છે. ડાયટમ્સ પ્રકારના ફાયટોપ્લાન્ક્ટોન્સ, ફાયટોપ્લાન્ક્ટોન્સનો ખોરાક તરીકે ઉપયોગ કરતા સજીવો છે, જેને આપણે કહીએ છીએ ઝૂ પ્લાન્ક્ટોન. તો ઝૂ પ્લાન્ક્ટોન તરીકે અમીબા, પેરામિસિયમ, ઝૂ પ્લાન્ક્ટોન આવે, જેની સંખ્યા ફાયટોપ્લાન્ક્ટોન કરતાં ઓછી હોય છે. ઝૂ પ્લાન્ક્ટોન એ પ્રથમ પોષક સ્તર જ છે જે ફાયટોપ્લાન્ક્ટોનનો સીધો ઉપયોગ કરે, એટલે તૃણાહારીઓ ત્યાં ઝૂ પ્લાન્ક્ટોન જે ફાયટોપ્લાન્ક્ટોનનો સીધો ઉપયોગ કરે. ઝૂ પ્લાન્ક્ટોનને ખોરાક તરીકે ઉપયોગ કરતી નાની માછલીઓ, ઝૂ પ્લાન્ક્ટોનનો ખોરાક તરીકે ઉપયોગ કરતી નાની માછલીઓ, નાની માછલીઓ હોય છે એ પ્રાથમિક માંસાહારી થશે. નાની માછલીઓ કેવી થશે? પ્રાથમિક માંસાહારી, જેની સંખ્યા ઝૂ પ્લાન્ક્ટોન કરતાં ઓછી હોવાની, અને એનો ખોરાક તરીકે ઉપયોગ કરતી મોટા કદની માછલીઓ, મોટી માછલીઓ એની સંખ્યા નાની માછલીઓ કરતાં ઓછી હોવાની, આ દ્વિતીય માંસાહારી થશે. તો આ રીતે તળાવ છે. એવી જ રીતના તૃણ પ્રદેશમાં, તૃણ પ્રદેશમાં તૃણની સંખ્યા વધારે હોય, એના ઉપર નભતા તૃણારી પ્રાણીઓની સંખ્યા તૃણની કુલ સંખ્યા કરતાં ઓછી થાય. જ્યારે તૃણારીઓ કરતાં એના ઉપર નભતા ટોચના માંસાહારીઓની સંખ્યા ઘટી જાય, તો તૃણ પ્રદેશ, વન પ્રદેશ, તળાવના જ્યારે સંખ્યાકીય પિરામિડ લઈએ તો આપણને સીધા જોવા મળે. મોટાભાગના સંખ્યાકીય પિરામિડ સીધા જ હોય. જો સાંભળજો, મોટાભાગના સંખ્યાકીય પિરામિડ સીધા જ હોય. બધા જ સંખ્યાકીય પિરામિડ સીધા હોય તો એ ખોટું વિધાન થશે.
ખ્યાલ આવ્યો? બધા જ સંખ્યાકીય પિરામિડ સીધા હોય તો એ વિધાન કેવું થશે? ખોટું. મોટાભાગના સંખ્યાકીય પિરામિડ સીધા હોય, હું એવું બોલું છું, મોટાભાગના. પરંતુ કેટલાક સંખ્યાકીય પિરામિડ આપણને ઊંધા પણ જોવા મળે છે. એનું એક્ઝામ્પલ લઈ લઈએ, ઊંધા સંખ્યાકીય પિરામિડનું. ઊંધા સંખ્યાકીય પિરામિડ, તો આપણે ઊંધા સંખ્યાકીય પિરામિડની ચર્ચા કરતા જઈએ તો પરોપજીવીની આહાર શૃંખલામાં આપણને ઊંધા સંખ્યાકીય પિરામિડ રચાતા જોવા મળશે. પરોપજીવીની આહાર શૃંખલામાં ઊંધા સંખ્યાકીય પિરામિડ રચે. ઉદાહરણ તરીકે ઉત્પાદકો આપણે લઈએ, કોઈ વન ટ્રી, ધારો કે ઓકનું વૃક્ષ છે. આ પ્રોડ્યુસર, પ્રાઇમરી પ્રોડ્યુસર, પીપી, પ્રાથમિક ઉત્પાદક એક જ છે. એની સંખ્યા કેટલી છે? ઓનલી વન ટ્રી, એક જ છે. એના ઉપર કેટલા બધા પક્ષીઓ રહે છે? ઉત્પાદક એક જ છે, જ્યારે એના ઉપર નભતા પક્ષીઓ ઘણા બધા છે, બર્ડ્સ ઘણા બધા છે. જે આ બધા જ બર્ડ્સ જેને આપણે તૃણાહારીઓ તરીકે ઓળખીએ છીએ, જ્યારે આ પક્ષીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતા મોટા કદના પક્ષીઓ જેમ કે ઈગલ છે, આ બધા, તો એની સંખ્યા છે એ આપણને કેવી જોવા મળશે? તો કે જે મોટા કદના જોવા મળે છે, સોરી, આ પક્ષીઓ ઉપર નભતા પરોપજીવીઓ, મોટા કદની આ પક્ષીઓ પર નભતા પરોપજીવીઓ, પરોપજીવી જૂ, ચાંચળ, માકડ વગેરે, તે પરોપજીવીની સંખ્યા એક પક્ષી ઉપર કેટલા બધા પરોપજીવી નભી શકે? તો પરોપજીવીની સંખ્યા વધી જશે. અને આ પરોપજીવીના મૃતદેહનું વિઘટન જ્યારે કરવાનું હોય ત્યારે પરોપજીવી પર નભતી ફૂગ છે, બેક્ટેરિયા છે, તો એની સંખ્યા ખૂબ વધી જાય. આમ આપણે આ પ્રાથમિક પોષક સ્તર, બીજું પોષક સ્તર, ત્રીજું પોષક સ્તર, ચોથું પોષક સ્તર, તો આપણે સંખ્યાકીય પિરામિડનો આકાર કેવો જોવા મળશે? ઊંધો. ક્યારે? તો કે એનું સ્પેશિયલ કિસ્સામાં, કે જ્યારે આપણે પરોપજીવીની આહાર શૃંખલા લઈએ ત્યારે, અથવા તો અમુક કેટલાક કિસ્સાઓ એવા જોવા મળે કે જેમાં આપણે સંખ્યાકીય પિરામિડ ઊંધા પણ જોવા મળે. અહીંયા આપણે ઊંધા સંખ્યાકીય પિરામિડમાં જોયું કે એક જ વૃક્ષ છે, આ એક વૃક્ષ ઉપર ઘણા બધા પક્ષીઓ રહે છે, એ પ્રત્યેક પક્ષી ઉપર કેટલા બધા પરોપજીવીઓ છે, એક એક પક્ષી ઉપર દાખલા તરીકે 15-20 પરોપજીવીઓ છે. તો એક વૃક્ષ, હવે એના ઉપર પક્ષીઓની સંખ્યા 100 છે, તો વૃક્ષ એક થયો, પાયો સાંકડો થશે ઉત્પાદકોનો, એના ઉપર 100 પક્ષીઓ, એટલી મોટો થશે. એક પક્ષી ઉપર 5-5 પરોપજીવીઓ હોય તો પરોપજીવીની સંખ્યા છે એ 500 થઈ જાય. અને એક એક પરોપજીવી છે, જૂ, ચાચળ, માકડ, આ બધા પરોપજીવી આવા XYZ, એની ઉપર નભતા ફૂગ અને બેક્ટેરિયા હોય તો એના ઉપર હજારોની સંખ્યામાં ફૂગ અને બેક્ટેરિયા નભતા હોય, તો ત્યારે આપણે એનું લેયર દોરીએ તો ખૂબ મોટું થાય. તો આમ એક પછી એક લેયર થી મોટા થતા જાય. આવા કિસ્સામાં સંખ્યાકીય પિરામિડ આપણે ઊંધા જોવા મળે. હવે આપણે જે સ્પિન્ડલ આકારના પિરામિડની ચર્ચા કરવાના છે એની વાત કરીએ. સ્પિન્ડલ આકારના પિરામિડ, કે સાહેબ આ નવું શું છે સ્પિન્ડલ આકારના પિરામિડ? તો સ્પિન્ડલ આકારના પિરામિડની સમજ જોઈએ. તો સ્પિન્ડલ પિરામિડ છે એ પણ કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિની અંદર જોવા મળે, કે દાખલા તરીકે વિશિષ્ટ પરિસ્થિતિ, તો કે એક વૃક્ષ છે, વન ટ્રી, એક વૃક્ષ ઉપર
અનેક પક્ષીઓ છે, અહીંયા સુધી બે સમાન થશે. જ્યારે આ પક્ષીને ખોરાક તરીકે ઉપયોગ કરતું મોટા પક્ષીની સંખ્યા જોઈએ, જો મોટા પક્ષીઓ એનો ખોરાક તરીકે ઉપયોગ કરે તેની સંખ્યા ઘટી જશે, ત્યારે આપણને આકાર છે એ આ પ્રકારનો મળશે, સ્પિન્ડલ આકાર. આવા પિરામિડને સ્પિન્ડલ આકારના પિરામિડ તરીકે ઓળખવામાં આવે છે. આમ સંખ્યાકીય પિરામિડ ત્રણ શેપમાં આપણે મળે, સીધા પિરામિડ પણ મળે, મોટાભાગના સંખ્યાકીય પિરામિડ સીધા હોય, કેટલીક પરિસ્થિતિમાં એ ઊંધા પણ હોય, અને કેટલીક પરિસ્થિતિમાં એ સ્પિન્ડલ આકારના પિરામિડની અંદર પણ ફેરવાઈ જતા જોવા મળે છે. સ્પિન્ડલ આકારના પિરામિડમાં ઉત્પાદક તરીકેની સંખ્યા ઓછી હોય, એના ઉપર નભતા પ્રાથમિક ઉપભોગીની સંખ્યા વધે, જ્યારે એના ઉપર નભતા દ્વિતીય ઉપભોગીની સંખ્યા ઘટતી હોય છે, પાછા દ્વિતીય પછી તૃતીય ઉપભોગીની સંખ્યા પણ ઘટતી જાય, તો ત્યારે સ્પિન્ડલ આકારનો પિરામિડ રચાતો જોવા મળે છે. હવે આપણે જોવાના છીએ જવભાર પિરામિડ. જવભાર પિરામિડમાં જોતા જઈએ તે જે તે સ્તરે છે તે સ્તરે અથવા તો પોષક સ્તરે હાજર સજીવોનું કુલ શુષ્ક વજન, જે તે પોષક સ્તરે હાજર સજીવોનું કુલ શુષ્ક વજન કે કુલ જવભાર દર્શાવે છે. જવભાર પિરામિડ જે તે પોષક સ્તરે હાજર સજીવોનું કુલ શુષ્ક વજન, ઇમ્પોર્ટન્ટ છે, કુલ શુષ્ક વજન, ડ્રાય માસ, પાણી વગરનું વજન, શુષ્ક વજન એટલે એ સજીવના શરીરમાં રહેલા પાણીનો ભાગ હોય એના સિવાયનું જે વજન છે એને શુષ્ક વજન તરીકે ઓળખાય છે. આ ચર્ચા 9મા પાઠની અંદર 11મા ધોરણમાં આવે છે. શુષ્ક વજન, કુલ વજન એટલે પાણી સાથેનું, અને કુલ શુષ્ક વજન મીન્સ કે પાણી વગરનું, ડ્રાય વેટ, અથવા તો કુલ જવભારને પ્રદર્શિત કરે છે જવભાર પિરામિડ. જવભાર પિરામિડ તે સામાન્ય રીતે સીધા, તે સામાન્ય રીતે સીધા હોય છે, પરંતુ સમુદ્ર, કેટલાક જલજ નિવસન તંત્ર ના જવભાર પિરામિડ ઊંધા હોય છે. સામાન્ય રીતે જવભાર પિરામિડ સીધા જ હોય, પણ સમુદ્ર છે, કેટલાક જલજ નિવસન તંત્ર છે, અને જવભાર પિરામિડ છે ઊંધા થઈ છે. આપણે જોઈએ જવભાર પિરામિડની અંદર કે સ્થળજ નિવસન તંત્રના જવભાર પિરામિડમાં આપણે જોઈએ તો સ્થળજ નિવસન તંત્રના જવભાર પિરામિડમાં આપણે કોઈ ઘાસ લઈએ, ધારો કે ઘાસ પાસે એનો શુષ્ક જવભાર 1000 કિલોગ્રામ જેવો, તો એને ખોરાક તરીકે ઉપયોગ કરતું સસલું લઈએ તો એનો જવભાર 100 કિલોગ્રામ થશે. સસલાનો ખોરાક તરીકે ઉપયોગ કરતા પ્રાણી તરીકે આપણે દાખલા તરીકે ફોક્સ, શિયાળને લઈએ, તેનો જવભાર 10 કિલોગ્રામ થશે. વજન નથી, જવભાર છે. શિયાળનો ખોરાક તરીકે ઉપયોગ કરતા સિંહ લઈએ,
એનો જીવભાર 1 કિલોગ્રામ થશે. દરેક પોષક સ્તરે જીવભાર શુષ્ક વજનમાં ઘટાડો થતો જશે. એટલે સ્થળે દિવસન તંત્રના જીવભાર પિરામિડ સામાન્ય રીતે સીધા બને. 3 ઉત્પાદક છે, આ પ્રાથમિક ઉપભોગી થશે, આ દ્વિતીય ઉપભોગી થશે, આ તૃતીય ઉપભોગી થશે. આમ બધાય વારાફરતી વારાફરતી પ્રાથમિક દ્વિતીય તૃતીય ઉપભોગી આ પ્રકારે ગોઠવાશે. જ્યારે આપણે જોઈએ તો જલજ નિવસન તંત્રમાં એક ફાઇટોપ્લાન્ક્ટોન કરતા એક માછલીનો જીવભાર વધુ થાય. આ ફાઇટોપ્લાન્ક્ટોન એની ઉપર આધાર રાખતી માછલી, કારણ કે ફાઇટોપ્લાન્ક્ટોન અતિ સૂક્ષ્મ જે એક કોષી છે નાની માછલી, એનો જીવભાર વધી જાય છે. એટલે આમ તૃણ પ્રદેશમાં જીવભાર પિરામિડ સીધા મળે, જ્યારે જલજ નિવસન તંત્રના કેટલાક જીવભાર પિરામિડ કેવા હોય છે? ઊંધા. આમ જીવભાર પિરામિડ સીધા અથવા તો ઊંધા બંને પ્રકારના પ્રાપ્ત થઈ શકે. આ જીવભાર પિરામિડ ઉપરથી આપણે એક ધ્યાન રાખી શકીએ, જો આપણે ખોરાક તરીકે વનસ્પતિજન્ય ઘટકોનો ઉપયોગ કરતા હોય, એટલે કે શાકાહારી ખોરાકનો આપણે ઉપયોગ કરતા હોય, તો આપણને વધારે શક્તિ મળે. કારણ કે અહીંયા આપણે જોઈએ કે 1000 કિલોગ્રામમાંથી 100 કિલોગ્રામ મળે છે. જો માંસાહારીનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય તો આપણે વધુ ખોરાક લેવો પડે. 1 કિલોગ્રામ માંસ ઉત્પન્ન કરવા માટે કોઈ પણ તૃણાહારી પ્રાણીએ 3 થી 10 કિલોગ્રામ જેટલું ઘાસ લેવું પડે છે. 1 કિલોગ્રામ માંસ ઉત્પન્ન કરવું હોય કોઈ એક તૃણાહારી પ્રાણી, ગાય, ભેંસ, બકરી, XYZ, તો ત્યારે એને 3 થી 10 કિલોગ્રામ જેટલો ખોરાક લે ત્યારે પોતાના શરીરમાં 1 કેજી મીટ પ્રોડક્શન કરી શકશે. એની સાપેક્ષમાં 10 કિલો તમે ઘઉંના દાણા લ્યો તેમાંથી કેટલા બધા મનુષ્ય છે અથવા તો કેટલા બધા સજીવો છે એ ખોરાકનો સ્ત્રોત મેળવી શકે. 10 કિલો ઘઉંના દાણામાંથી કેટલા માણસો જમી શકે, એની સાપેક્ષમાં 1 કિલો મીટમાંથી એટલા માણસો ખોરાક નહીં મેળવી શકે. એટલે આમ જો શાકાહારી મનુષ્યની સંખ્યા વધતી જાય તો ખોરાક ઉત્પાદન ઉપર થતી જે અસર છે એમાં સતત ઘટાડો થતો, જેટલું શાકાહાર વધશે એટલી ઉત્પાદન કરવાની જવાબદારી ધીમે ધીમે ઘટતી જશે. ખાસ યાદ રાખો. હવે આપણે જોવાના છીએ ઉર્જા પિરામિડ. ઉર્જા પિરામિડ હંમેશા સીધા હોય છે. કોઈ પણ નિવસન તંત્રમાં હંમેશા ઉર્જા પિરામિડ કોઈ પણ નિવસન તંત્રમાં સીધા જ હોય. આવું શા માટે કે ઉર્જા પિરામિડ હંમેશા કોઈ પણ નિવસન તંત્રમાં સીધા હોય? તો કે આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ ભણી ગયા છીએ. જ્યારે એક સ્તરમાંથી બીજા સ્તરમાં જ્યારે પ્રવેશીએ ત્યારે કેટલીક ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે, ત્યારે કેટલીક ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે જે સજીવ ફરી પાછી ઉપયોગમાં લઈ શકતો નથી. આ કારણોસર ઉર્જા પિરામિડ છે એ કેવા હોય છે? તો કે આ કારણોસર ઉર્જા પિરામિડ હંમેશા સીધા જ હોય. જેમ કે આપણે જોઈએ કે ભાઈ ઉત્પાદક પાસે ધારો કે 10000 કિલો જૂલ જેટલી ઉર્જા છે, તેમાંથી જ્યારે પ્રાથમિકમાં જશે ત્યારે 1000 કિલો જૂલ જેટલી જ રહેશે,
અહીંયા 100 કિલો જુલ જેટલી રહેશે, અહીંયા 10 કિલો જુલ જેટલી થઈ જશે. આમ જેમ જેમ ઉપરના સ્તરમાં જતા જાય તેમ તેમ ઉર્જાના પ્રમાણમાં સતત શું થતો જશે, ઘટાડો છે થતો જોવા મળે છે. ઉર્જા પિરામિડ આપણને હંમેશાને માટે કેવા જોવા મળશે, તો કે ઉર્જા પિરામિડ છે એ હંમેશાને માટે આપણને સીધા જ જોવા મળશે. આટલો ખ્યાલ આવી ગયો. હવે ઉર્જા પિરામિડમાં આપણે આગળ જોતા જઈએ તો કોઈ પણ નિવસ અંતંતરના હોય એ સીધા જોવા મળે છે, એનું રીઝન ખબર પડી ગઈ. હવે આ બધા જ પરિસ્થિતિકીય પિરામિડ એટલે કે ત્રણ પિરામિડ, સંખ્યાકીય, જૈવભાર કે ઉર્જા પિરામિડ, ત્રણે ત્રણ છે એ જોઈએ તો એમાં કેટલીક ખામીઓ છે. તો જૈવભાર પિરામિડ કોઈ પણ પિરામિડ હોય એ પિરામિડની કેટલીક મર્યાદા છે, પિરામિડની મર્યાદાઓ. તો પિરામિડની મર્યાદાઓમાં શું છે, પિરામિડની પહેલી મર્યાદા આપણે જોતા જઈએ પિરામિડની, કે પિરામિડમાં મૃતોપજીવીનો સમાવેશ થતો નથી. ખરેખર મૃતોપજીવી છે એ નિવસન તંત્ર માટે ખૂબ અગત્યના છે, ઉત્પાદકો જેમ ઇમ્પોર્ટન્સ છે એમ મૃતોપજીવી પણ અગત્યના છે. પણ પરિસ્થિતિકીય પિરામિડમાં મૃતોપજીવીનો ક્યાંય ઉલ્લેખ જ નથી થતો. આની પહેલી મર્યાદા છે. સેકન્ડરી મર્યાદા તરીકે જોતા જાય તો પિરામિડમાં કેટલીક એવી આહાર શૃંખલા બને કે જે વાસ્તવમાં હોય જ નહીં અથવા તો બની શકે જ નહીં. એવી કેટલીક આહાર શૃંખલા બને કે જે વાસ્તવમાં ક્યારેય બની ન શકે, આ પરિસ્થિતિકીય પિરામિડની બીજી મર્યાદા. આ પરિસ્થિતિકીય પિરામિડની જુદી જુદી મર્યાદા જોતા જઈએ એની બીજી મર્યાદા. ત્રીજી મર્યાદા કે પિરામિડમાં એવી જાતિઓનો સમાવેશ થાય છે કે જે બે કે બે કરતા વધારે પોષક સ્તર સાથે સંબંધિત હોય, બે કે બે કરતા વધારે પોષક સ્તર સાથે સંબંધિત હોય. તો આમ આ પરિસ્થિતિકીય પિરામિડની મર્યાદા અને આ સિવાયની મર્યાદા કે પરિસ્થિતિકીય પિરામિડમાં આહાર જાળનો સમાવેશ ન થાય, માત્ર આહાર શૃંખલા જ સમાવેશિત થાય, આહાર જાળ પરિસ્થિતિકીય પિરામિડમાં સમાવેશિત ન થાય. તો આ કુલ પરિસ્થિતિકીય પિરામિડની મર્યાદા હતી, મૃતોપજીવીનો સમાવેશ નથી થતો, આહાર જાળનો સમાવેશ નથી થતો, એવી શૃંખલા કે જે અસ્તિત્વમાં બને પણ જે વાસ્તવમાં શક્ય નથી, પછી એવી જાતિ કે જે બે કે બે કરતાં વધારે પોષક સ્તરે હાજર હોય, આ બધી પરિસ્થિતિકીય પિરામિડની મર્યાદા છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમે તો એમને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. હવે પછીનો ટોપિક આપણો છે પરિસ્થિતિકીય અનુક્રમણ, જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું.